મિત્રો, મનુષ્ય જન્મ લે છે ને એટલે સમસ્યાનો બી જન્મ થાય છે. એ જન્મે ત્યાંથી મૃત્યુ સુધીની જે સફર છે એમાં એને તકલીફો તો રહેવાની રહેવાની ને રહેવાની. હવે આ તકલીફોનો સામનો આપણે કેવી રીતે કરો એના વિશે આપણે સૌથી પહેલાં બાલ મંદિરમાં સમજીએ છીએ, કારણ કે ત્યારે બાલ મંદિર લેવલની સમસ્યાઓ આવે છે, સ્કૂલમાં, પછી કોલેજમાં, અને પછી ખરાખરીના જંગ શરૂ થાય છે, સમસ્યાઓનું વણઝાર આવે છે. તમારી કેરિયર બનાવવા, તમારે પૈસા કમાવવા, કુટુંબની જવાબદારી સંભાળવાની, મા બાપને સંભાળવાના, આ બધી જ વસ્તુની સમસ્યા સમસ્યા સમસ્યા. અડધામાં પૂરું તમે નોકરી કરતા હો ત્યાં સાહેબ લોકોની સમસ્યા, તમે બિઝનેસ કરતા હો ત્યાં કસ્ટમરોની સમસ્યા, ઉપરાંત સરકાર સાથે કંઈ બી તમારે કામ પડ્યું સમસ્યા. એટલે સુધી કે સવારે તમે તમારી ગાડીમાં કે બાઇકમાં જે ભેગા નીકળ્યા એટલે ટ્રાફિક પોલીસે તમને રોક્યો એટલે સમસ્યા. મિત્રો, બસ આ વિષય ઉપર જ તમને કંઈક કહેવા માગતો હતો કે આપણે સમસ્યા આવે તો શું એનાથી ડરી જવું, ભાગી જવું? ઘણા માણસોને, ઘણી વ્યક્તિઓને જે જીવનમાં નિષ્ફળ જાય છે ને, એ લોકોનો એક સ્વભાવ હોય છે, જે ભેગી સમસ્યા કે તકલીફ આવે ને એનાથી ભાગે દૂર. આ વસ્તુ જ ખોટી છે. એક વસ્તુ સર્વ સામાન્ય છે અને એ સમજી લેવા એવી વસ્તુ છે કે સમસ્યા તો આવશે જ. હંમેશા ધ્યાન રાખજો, તમે કંઈક નવું કરતા હો કે તમે જે વસ્તુથી પરિચિત છો એ વસ્તુ કરતા હો, વ્યવહાર છે, કુટુંબમાં સંબંધ છે, કે પછી વ્યાપારમાં તમારો સેલિંગ છે, એ બધી વસ્તુમાં સમસ્યા તો આવવાની આવવાની ને આવવાની. એ સ્વીકારી જ લેજો, એનો કોઈ બીજો તોડ જ નથી. જ્યાં સુધી શ્વાસ ચાલે છે ત્યાં સુધી સમસ્યા રહેવાની. મિત્રો, હંમેશા ધ્યાન રાખજો, કારણ શું કે સમસ્યાનું એક જ વસ્તુ છે કે જે તમને જીવનમાં આગળ વધારે છે. હવે આ સમસ્યાની આજુબાજુ 17 ચીજ ગોઠવાયેલી છે કે ભાઈ થિંક પોઝિટિવ, હંમેશા હસતા રહો, ઓલવેઝ આમ કરો તેમ કરો, એ બધા એના સોલ્યુશનો છે. એને સમજી સમજીને આપણે સોલ્યુશન કાઢવાના છે અને સમસ્યાથી આગળ વધવાનું છે. સૌથી પહેલું પગથિયું એ છે દોસ્તો કે સમસ્યા તમારા જીવનમાં આવે એટલે એનાથી ડરો કે ગભરાઓ નહીં, ખુલ્લી છાતીએ એના સેન્ટર ઉપર એટેક કરો. હા, આવ એમ જ કહો, સમસ્યાને કેટલું આવી આવ. સપોઝિંગ તમને એક એવી સમસ્યા આવી કે આ મહિનામાં તમે પ્લાન કર્યો હતો, ઉત્સવ છે, પછી પ્રસંગ છે ઘરમાં, એ બધાની જોગવાઈ તમે પૈસાથી રાખેલી હતી કે ભાઈ મારે બળે જેવી આવે છે તો સિસ્ટર માટે મારે 1001 જમવા બોલાવ્યા છે એટલે 15000, એવી રીતે બધું જ પ્લાનિંગ કરીને રાખ્યું હતું. અને તમને હતું કે નહીં હવે સમસ્યા નહીં આવે. ત્યાં તરત જ તમારા પાસે ઉઘરાણીનો એક એવો ફોન આવ્યો કે તમારે એ ભરવું જ પડે. તમે બેંકમાંથી લોન લીધી છે, હવે એમાં તમને જે વ્યાજ ચૂકવવાનું છે એ લોકો આટલા મહિના બોલ્યા જ નહોતા કે લેતા જ નહોતા. ઓચિંતાનું સવારના પોરમાં ફોન આવ્યો કે તમારે 21,265 રૂપિયા વ્યાજના ભરવાના છે. આવીને સમસ્યા તો એનાથી ભાગતા નહીં, આ ચાલ કઈ વાત મેં કર દેતા હું. તરત જ બધા પ્રસંગ એટેન્ડ કરે છે, ઘરમાં બળે ઉજવાય છે, રાખડીઓ બાંધે છે, મીઠાઈને આપ લેતા છે, ને આ ફોન આવે જ તમને. તરત જ બધાને હસતા રમતા રાખી બાજુનો રૂમમાં જઈ અને તમે તમારા કોઈ મિત્રને ફોન કરી દો, અથવા તમારા બીજી બેંકમાં ફિક્સ તમે કઢાવેલી છે 50,000 એ તોડાવી નાખો અને એમાંથી 21,000 ટ્રાન્સફર કરી નાખો અહીંયા. 21,165 જે છે એ તમે ત્યાં ટ્રાન્સફર કરી દો, સમસ્યા પૂરી. પણ જો તમે ત્યારે ગભરાઈને, ટેન્શનમાં આવીને, બધા આટલા બધા આનંદ મંગળ કરે છે ને, રાખડી બાંધે છે ને, બંધાવે છે ને, મીઠાઈઓની આપ લે થાય છે ને, હસી ખુશી ફર્સ્ટ ક્લાસ ગીતો ગાય છે, બધા અંતાક્ષરી રમે છે, એવા આનંદિત પ્રફુલ્લિત વાતાવરણ વચ્ચે તમે જો ટેન્શનમાં નીચું મોઢું કરીને બેસી ગયા તો તમે તો ઠીક છે, પણ આખો પ્રસંગ બગડ્યો. બસ મારું કહેવાનું એ જ છે. હવે આના પરથી મને એક નાની વાર્તા યાદ આવી.
एक राजा हता, एने 100 दीकरा हता। हवे एनी समस्या ए आवी के आ 100 दीकरामांथी मारा पछीनो उत्तरदायी एटले के मारा पछी राजा कोने बनावो एवी एक समस्या आवी। एटले तरत ज एने विचार कर्यो ने एने पोताना वजीर ने पोताना दीवान ने बोलाव्या के दीवान साहेब, મગજમાં વિચાર આવ્યો છે આજ વહેલી સવારે, હવે શું કરું, આનું તોડ કેવી રીતે કાઢો કે આપણા 100 દીકરામાંથી કોને રાજા બનાવો। હવે રાજાએ પેલાને સમસ્યા કહી એટલે એમના દીવાન સાહેબે કહ્યું કે આજ સાંજ પહેલાં તમને એનો રસ્તો આપું છું। સાંજે બોલાવ્યા દીવાન સાહેબને, દીવાન સાહેબ કે રાજાજી આજથી ત્રીજે દિવસે તમે એક જમણવાર ગોઠવો, તમારા રાજમહેલનો મધ્ય હોલ છે એમાં 100-100 રાજકુમારો જમવા બેસે એવું કંઈ આયોજન કરો। એટલે રાજા કે તેથી શું થશે, બસ બાકીનું હું કરીશ ને। એમાંથી જે વ્યક્તિ વધારે ને વધારે સમજુને વ્યવસ્થિત હશે એ માણસ તરત જ રાજા બનશે, એ રાજકુમારને આપણે રાજા બનાવો। રાજા કે ઠીક છે, બસ ત્રીજા દિવસે 56 ભોગના માલપુઆ મીઠાઈ ને સુગંધિત ફરસાણ સાથે જમણવાર કર્યો, 100-100 રાજકુમાર બેસી ગયા અને એ લોકોના જે બ્રાહ્મણ હતા એણે છડી પોકારી અને કહ્યું કે ચલો જમવા શરૂ કરો। જે ભેગું જમવાનું શરૂ કર્યું ને ત્યારે દીવાન સાહેબે શું કર્યું કે મહેલની બહાર જે નાનો શું વગડા જેવી જગા હતી, બગીચા જેવી, એમાં ભૂખ્યા તરસ્યા 4 દિવસના કૂતરાઓને ત્યાં બાંધી રાખ્યા હતા, એ બધા કૂતરાઓને છોડી દીધા। જે ભેગા કૂતરાઓ છૂટીને રાજાના મહેલમાં આવ્યા, ભૂખ્યા હતા અને આવી સુગંધ આવી એટલે તરત જ તૂટી પડ્યા માલપુઆ ઉપર। હવે આટલા ભૂખ્યા અને આવડા ડરામણા મોટા મોટા કૂતરાઓ જ્યારે અંદર આવ્યા ત્યારે બધા રાજકુમારો પોતાનું ધોતિયું પકડી પકડીને બીજા દરવાજાથી બહાર નીકળી ગયા અને કૂતરાઓએ શું કર્યું કે એમણે મૂકેલી થાળી હતી એમાં જે વસ્તુઓ હતી એ બધું ચપાચપ ખાવા માંડ્યા। હવે બધા રાજકુમાર ભાગી ગયા, એક રાજકુમારે શું કર્યું ખબર છે, એ ઊભા જ ન થયા તો કૂતરાઓ બધા એની તરફ ધસી ગયા એને ખાવા ને એની થાળીને ખાવા। તો એણે શું આઈડિયા કર્યો ખબર છે, એણે પોતાની થાળીમાં રહેલી પૂરીઓ હતી, રોટલી હતી, દાળ હતી કે પકવાન હતા કે ફરસાણ હતા કે મીઠાઈઓ હતી એ ઉપાડી ઉપાડીને દૂર ખૂણામાં ફેંકવા માંડ્યા। એટલે શું થયું કે બધા કૂતરા એને મૂકી અને એ ખાવા પાછળ દોડ્યા। જોયું દોસ્તો, તરત જ બધા કૂતરા ત્યાંથી ખાઈ સંતોષથીને બહાર નીકળી ગયા। બધા રાજકુમાર ધ્રુજતા ધ્રુજતા ડરતા ડરતા દરેક દરવાજાની પાછળ ઊભા હતા પોતાનું ધોતિયું પકડી પકડીને। જ્યારે આ રાજકુમાર શાંતિથી જે ભેગા કૂતરા બધા જતા રહ્યા એટલે એણે મહારાજને ઈશારો કર્યો કે લાવ લાવ લાવ, મને મીઠાઈ લાવો, ફરસાણ લાવો, પકવાન લાવો, મને ભૂખ લાગી છે, અને એ શાંતિથી જમવા માંડ્યા। રાજા તરત જ દીવાન સામે હસીને જોયું અને દીવાને પણ નિસ્મસ્તક કરીને હા પાડી, રાજાજી તમારા રાજ્યનો ઉત્તરદાયી આ રાજકુમાર જ થશે, એની સમજો તમે, સમજ્યા। હવે આ વાર્તાનું મારે કહેવાનું પ્રયોજન એક જ હતું, પ્રોબ્લેમ આવ્યો, બધા પ્રોબ્લેમથી ડરીને ભાગી ગયા, ખાલી આ રાજકુમાર નીચ મસ્તક પોતાનું મગજ દોડાવી અને આ સમસ્યાનું સમાધાન કાઢ્યું। બસ મિત્રો, આજના વિડીયોમાં હું તમને આ જ કહેવા માગતો હતો, આશા છે તમે જરૂરથી એમાંથી કંઈક સમજ્યા હશો, કમેન્ટ્સ કરશો ને, હું રાજ હોઈશ, ત્યાં સુધી રજા લઉં, નમસ્કાર। સાડી કુર્તી આહોલે